મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં તમારા ધોરણ 7 ની અંદર મેથેમેટિક્સ ગણિત ની અંદર આપણે પ્રકરણ નંબર 10.1 પૂર્ણ કરી લીધો છે 10.2 ની અંદર મિત્રો આપણે ત્રિકોણ ની રચના કરવાની છે 10.1 ની અંદર આપણે એક રેખા તેની બહારના બિંદુમાંથી પસાર થતી રેખા એ સમાંતર છે એવી રચનાઓ કરેલી હતી હવે આપણે ત્રિકોણ રચવાનો છે માપ આપેલા હોય એની ઉપરથી ચાપ મારીને ત્રિકોણ રચવાનો છે તો દાખલા નંબર 1 જોઈએ દાખલા નંબર 1 ની અંદર એવો ત્રિકોણ XYZ રચો જેમાં ત્રિકોણ XYZ રચો કે જેમાં x y बराबर 4.5 सेंटीमीटर हो, सो x y 4.5, y z 5, अने z x बराबर 6 सेंटीमीटर हो, अब आपने त्रिकोण रचना शीर्ष लिया रचना छे, रचना ना नोटा रचना रचना ना बोलता इमा सौथी पहला आपने नक्की करो पर से तो त्रिकोण एक्स वाई जेड से नो आयो सौंदर्यस्तु तो सौथी पहला रेखाखंड वाई जेड बराबर 5 सेंटीमीटर रचवानो छे रेखाखंड वाई जेड बराबर 5 सेंटीमीटर रचो तो यहाँ y एक किरण दोरो y थी लेने z सुधी 5 सेंटीमीटर नी चाप मारो अने जहाँ आ बिंदु ए चाप मारे नीचे आ अंतर 5 सेंटीमीटर था ये yz बराबर 5 सेंटीमीटर या z ना हो એટલે આપણે એવું કહી શકીએ કે yz બરાબર 5 સેન્ટીમીટર રચેલો છે આ અંતર છે એ 5 સેન્ટીમીટર છે ક્લિયર ચાલો yz બરાબર 5 સેન્ટીમીટર રચો y ને કેન્દ્ર લઈ 4.5 ત્રિજ્યામાં એક ચાપ દોરો હવે y ને કેન્દ્ર લેવાનું છે y ને કેન્દ્ર લઈ 4.5 सेंटीमीटर त्रिज्या में चाप मारो वाई के केंद्र ले एक चाप मारवानी छे बराबर वाई के केंद्र ले 4.5 सेंटीमीटर नो एक चाप मारवानो छे परिक्रम ની અંદર 4.5 सेंटीमीटर માપ લઈને એક ચાપ મારવાની છે પછી z ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યાનો ચાપ દોરો z ને કેન્દ્ર લઈ 6 સેન્ટીમીટર ત્રિજ્યાનો એક ચાપ મારો ચાપમાં તે ચાપ રચો એ એક જ છે જે અગાઉના ચાપને x બિંદુમાં છે જે અગાઉના ચાપને આ ચાપને x બિંદુમાં છેદે કયા બિંદુમાં x બિંદુમાં છેદે તો આપણે છેદને કેન્દ્ર લઈ પછી તમે અહીંયા રાખી 6 સેન્ટીમીટર નું માપ લે આ રીતે ચાપ મારવાનો છે અને જ્યાં તે છેદે ને x નામ આપવાનો છે હવે xy ને x z દોરો રેખાખંડ xy અને રેખાખંડ xz બરો તો રેખાખંડ x થી લઈને y અને x થી લઈને z દોરવાનો છે આ 6 સેન્ટીમીટર નો છે આપણે પહેલેથી ચાપ છે માપ લઈને દોરેલા છે બરાબર તો અહીંયા ત્રિકોણ xy એટલે માગ્યા મુજબનો ત્રિકોણ છે ત્રિકોણ xy છે એ માગ્યા મુજબનો
त्रिकोण છે બરાબર આમ ત્રિકોણ xyz એ માધ્ય મુજબનો ત્રિકોણ છે ત્રિકોણની રચના મિત્રો આમ તો સરળ સેમ છે પરંતુ અહીંયા તમે 5 સેન્ટીમીટર બેઝ લીધો બરાબર એક કિરણ દોરી બેઝ વાઇઝર લીધો 4.5 નો માપ લઈ એક ચાપ માઈ વાયને કેન્દ્ર લઈ ઝેડ ને કેન્દ્ર લઈ બીજી ચાપ માઈની આ ચાપ છે જે અહીંયા એક્સ આ 4.5 અને એક્સઝેડ 6 સેન્ટીમીટર રહી છે આવી રીતે આ ત્રિકોણમાં એક બે ને ત્રણેય બાજુઓના માપ સમાન નથી ત્રણેય બાજુઓના માપ સમાન નથી એટલા માટે આ વિષમબાજુ ત્રિકોણ કહી શકાય સમબાજુ ત્રિકોણ હોય તેની અંદર માની લો કે આ 5 સેન્ટીમીટર આપણે રચેલું છે આ 5 સેન્ટીમીટર ત્રિજ્યા બદલાય બરાબર 5 સેન્ટીમીટરનો y ને કેન્દ્ર લઈ 5 સેન્ટીમીટરનો x ને કેન્દ્ર લઈ આવી રીતે તમે ચાપ મારો તો બધા બાજુઓ સમાન હોય તો આને સમબાજુ ત્રિકોણ કહેવાય રચના એ રીતે કરવાની છે સમબાજુ એટલે બધી બાજુઓ સમાન હોય બરાબર બધી બાજુઓ સમાન હોય અને માની લો કે બે બાજુ સમાન સમ દ્વિબાજુ ત્રિકોણ રચવો હોય તો માની લો કે આ 5 સેન્ટીમીટર આ 5.5 અને આ 5.5 આ બંને જો 5.5 સમાન હોય તો આ બે બાજુ સમાન એટલે સમ દ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે જે બીજી અને ત્રીજી રચના છે આપણે તે કરીશું જ તો હવે મિત્રો ખાસ તમારા હોમવર્કની અંદર 10.2 નો દાખલા નંબર 1 2 અને 3 આ ત્રણેય તમારે કરવાના બીજો ત્રીજો હું કરાવીશ રચના કરાવીશ તરત તો તમે ટ્રાય કરજો કરે બાકીના રંગો બંને એક એક વાર એટલે કે બે વાર દોરવાના રચનાના મુદ્દા વ્યવસ્થિત લખવાના છે બરાબર ચાલો તમારો સો મળો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો